તો હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામેથી પાટણ ખાન ખનીજ વિભાગે અવૈધ રીતે ખનન કરતા ચાર ડમ્પરો એક કબજે કરાયું સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામેથી ગત રોજ તારીખ સત્તરના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે નેદ્રા ગામના તળાવમાં ચોક્કસ બાતમીના આધારે પાટણ ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરેશભાઈ પટેલ માઇન સુપરવાઇઝર નિલેશભાઈ દાવરા સાથે બે સિક્યુરિટી ગાર્ડની ટીમ બનાવી ઓચિંતી રેડ પાડતા કોઈપણ જાતના ભય કે ડર વગર બેફામ રીતે ચાર મોટા ડમ્પર અને એક હિટાચી મશીન દ્વારા ગામના તળાવમાંથી રેતી કાઢવાનું કામ બે રોકટોક ચાલી રહ્યું હતું તેથી ખાણ ખનિજ વિભાગ દ્વારા સ્થળ પરથી ચાર ડમ્પર અને એક હિટાચી મશીન મશીન પંચનામું કરી જપ્ત કરવામાં આવ્યું હતું અને ડમ્પરોને ગ્રામ પંચાયત આગળ લાવી ખડકી દીધા હતા આ બાબતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમોને નેદ્રા ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરાઈ હતી કે અમારા ગામની સીમાથી છેલ્લા ચાર પાંચ દિવસથી તેમજ રાત દરમિયાન પણ રેતી ભરેલા ડમ્પરોની ખનન થઈ બેફામ દોડમ દોડ કરે છે આ રેતીના ડમ્પરો નેદ્રા ગામની માઇનોર કેનાલ પાસેની સરસ્વતી નગર પાસે આવેલ ઠંડીના તળાવમાંથી રેતી ભરવાના ચાર મોટા ડમ્પર સહિત એક ખીટાચી મશીન અવૈધ રીતે ખનન કરતા ઝડપાયા હતા જે પ્રાથમિક તપાસમાં જાણવા મળે કે આ તળાવમાંથી રેતી ખનન કરતા ડમ્પરો પીસીસી રોડ બનાવવાની કંપનીને પાટણ સિદ્ધપુર ફોર લાઇનનો કોન્ટ્રાક્ટ મળતા રોડની બંને સાઇડમાં વ્યાપારી હેતુથી ઉપયોગમાં લેવાનું હોવાનું બહાર આવ્યું છે તળાવમાંથી રેતી કાઢતા ડમ્પરના ડ્રાઈવરને રોયલ્ટી પાસ વિશે માહિતી માગતા તેની પાસે કોઈપણ પ્રકારની પરમિશન મળી નથી તેથી અમોએ અમારી ટીમે સ્થળ ઉપર જ પંચનામું કરી ગામના સરપંચને જાણ કરાયા બાદ ચાર ડમ્પર અને હી એક હિટાચી મશીન ગામની પંચાયત કચેરી બહાર જ કબજે કરી ખડી દીધા હતા સમગ્ર રેતી ખનન મામલે નેદરા ગ્રામજનોના અભિપ્રાય લેતા ગ્રામજનોએ ગામના તળાવની માટીનો બેફામ દુરુપયોગ થતો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી તંત્ર કોઈ યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે ભરત લિંબાચી જ્યારે ટીવી સિદ્ધપુર